ગુજરાતી ક્વિક સ્ટડી એન્ડ ગુજરાતીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 29 જૂન 2020 કરંટ અફેર્સ, જે આપણે આવનારી એક્ઝામ જે યુપીએસસીની એક્ઝામ છે, જીપીએસસીની જે પોલીસ ઇન્સ્પેક્ટર એસટીઆઈની એક્ઝામ લેવાનાર બાકી છે. જ્યારે આવનાર એક્ઝામની વાત કરવા જઈએ તો ડીવાયએસઓની એક્ઝામ આવનાર છે, 1-2 એક્ઝામ આવનાર છે. તો આ એક્ઝામોમાં પોલીસની એક્ઝામમાં પીએસઆઈ એએસઆઈની એક્ઝામની જાહેરાત આવનાર છે, તલાટી બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ બાકી છે. તો આ બધી જ એક્ઝામોની અંદર ક્યાંક ને ક્યાંક તમારા આ કરંટ અફેર્સના ક્વેશ્ચન કામ લાગી શકે અને માર્ક્સ વધુમાં વધુ મેળવી શકાય એના માટે અમારા પ્રયત્નો પૂરેપૂરા રહેશે. તો શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે કે નીચેનામાંથી કઈ નેવિગેશન સિસ્ટમ અથવા સિસ્ટમો યોગ્ય રીતે તેમના દેશ અથવા મૂળ ક્ષેત્ર સાથે મેળ ખાય છે? તો બીડોવ જે છે એ ચીનનું છે, QZSS જે છે એ દક્ષિણ કોરિયાનું છે, ગ્લોનાસ જે છે એ રશિયાનું છે, અને ગેલિલિયો જે છે એ યુરોપિયન યુનિયનનું છે. તો નીચે આપેલા આપણને 4 ઓપ્શન આપવામાં આવેલા છે, એ ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે કે સાચો કોડ કયો આવશે. તો મિત્રો, પહેલું, ત્રીજું અને ચોથું, એટલે કે બીડોવ જે છે એ ચીનનું છે, વાત સાચી છે, ગ્લોનાસ છે એ રશિયાનું છે એ પણ સાચી વાત છે, અને ગેલિલિયો છે યુરોપિયન યુનિયનનું છે એ પણ વાત સાચી છે. હવે આપણે એને સમજીએ છીએ કે બેદાવ અથવા બીડોવ જે છે એ ઉપગ્રહ પ્રણાલી છે, એક ચીનની ઉપગ્રહ પ્રણાલી છે. તેને તાજેતરમાં તેનું નક્ષત્ર પૂર્ણ કર્યું છે. જ્યારે જે QZSSની જે વાત કરી, જે આપણે ખોટી વાત આવી છે, તો એમનું પૂરું નામ થાય છે ક્વાઝી ઝેનિથ ઉપગ્રહ વ્યવસ્થા. એને મિચીબીકી તરીકે પણ ઓળખાય છે, જે પ્રાદેશિક માર્ગદર્શનિક ઉપગ્રહ પ્રણાલી દ્વારા સોંપવામાં આવેલી છે, જે જાપાનીઝ રાષ્ટ્રીય જગ્યા વિકાસ કાર્યક્રમ દ્વારા અથવા એમની સરકાર દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. ગ્લોનાસ અથવા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે છે એ રોસ્કોસ્માસ એટલે કે રશિયા દ્વારા સંચાલિત એક જગ્યા આધારિત ઉપગ્રહ સંશોધક સિસ્ટમ છે. જ્યારે ગેલિલિયો એ વૈશ્વિક સંશોધન સેટેલાઇટ સિસ્ટમ છે, જે યુરોપિયન GNSS એજન્સી દ્વારા, યુરોપિયન યુનિયન દ્વારા બનાવવામાં આવેલ છે, જે 2016 એને શરૂઆત કરવામાં આવેલી હતી. જ્યારે નાવિક એ એક ભારતીય અવકાશ સંશોધન સંગઠન, જે ઇસરો દ્વારા વિકસિત એક સ્વતંત્ર પ્રાદેશિક સંશોધન સેટેલાઇટ સિસ્ટમ છે, નેવિગેશન સિસ્ટમ છે ભારતનું નાવિક. ઓકે, નીચેનામાંથી કયા નિવેદનો એવા છે કે જે કુંભાર સશક્તિકરણ યોજના સાથે સંલગ્ન છે? એક, તે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનની પહેલ છે અથવા એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. બીજું, આ યોજના પરંપરાગત માટીકામ વિકાસના ક્લસ્ટરોમાં કામદારોને અગાઉથી તાલીમ અને સાધનો પ્રદાન કરે છે. તો આપણને નીચેના 4 વિધાનો આપવામાં આવેલા છે, એમાંનો આપણે પસંદ કરવાનું છે. તો પહેલું અને બીજું, એટલે મતલબ કે બંને વાક્યો આપણા સાચા છે. તો કઈ રીતે સાચા છે એ પણ આપણે થોડું જોઈ લઈએ. કુંભાર સમુદાયના સશક્તિકરણ માટે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ પંચ એટલે કે KCIC ની કુંભાર એટલે કે કુંભાર સશક્તિકરણ કાર્યક્રમની એક પહેલ કરવામાં આવેલી છે. આ પ્રોગ્રામ અંતર્ગત KICA તેના વિસ્તારોની ઓળખાણ કરે છે, જ્યાં પરંપરાગત વ્હીલ્સ, પરંપરાગત માટીકામ કામદારોના ક્લસ્ટરો ઉપલબ્ધ છે, તાલીમ અને ઇલેક્ટ્રિક માટીકામ વ્હીલ્સ અને બ્લન્ઝર પગ મિલ વગેરેના સાધનો પૂરા પાડે છે. મશીનોએ માટીકામ બનાવવાની પ્રક્રિયામાં કપટને દૂર કરી છે અને પરિણામે વધારે આવક થાય છે. કુંભારો આ બધી બાબતોથી જાણકાર બને એવી જ બાબતની ટ્રેનિંગ અને એમના સાધનો પ્રોવાઈડ કરવા માટેની આ એક યોજના લોન્ચ કરવામાં આવેલી છે. આ યોજનામાં હવે કયા કયા રાજ્યોને લેવામાં આવેલા છે તો એ પણ જોઈ લઈએ, જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આસામ, ગુજરાત, તમિલનાડુ, ઓડિશા, તેલંગાણા અને બિહાર જેવા રાજ્યોના કેટલાક દૂરસ્થ વિસ્તારો કે જેને KICA દ્વારા આવરી લેવામાં આવેલા છે, કે જે વિસ્તારોની અંદર કુંભારોની વસ્તી વધારે હોય અને ત્યાં આ કુંભારો માટીકામથી જ પોતાનો ગુજારતા હોય. આંતરરાષ્ટ્રીય તુલના કાર્યક્રમ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તો એક, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા સંચાલિત વૈશ્વિક આંકડાકીય માહિતીની પહેલ છે. બે, તે ભાગ લેનારી અર્થવ્યવસ્થાઓ માટે ખરીદ શક્તિ પેરિટીઝ અને તુલનાત્મક ભાવસ્તરના અનુક્રમણિકાઓ બનાવે છે. નિવેદનો ઉપરના આપવામાં આવેલા છે એ મને સાચા કયા છે તો એ આપણે જોવાનું છે. તો માત્ર બીજું નિવેદન એવું છે કે જે સાચું છે, કે તેને ભાગ લેનારી અર્થવ્યવસ્થાઓ માટે ખરીદ શક્તિ પેરિટીઝ અને તુલનાત્મક ભાવસ્તરના અનુક્રમણિકાઓ બનાવે છે. બંને જે વિધાનો આપણા સાચા છે, પહેલું વિધાન ખોટું છે તો એને આપણે સમજી લઈએ, બીજું વિધાન સાચું છે તો એને આપણે વાંચી લેવાનું
છે. તો પહેલું વિધાન જે ખોટું છે એમાં આપણને શું કહેવામાં આવેલું છે કે તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા સંચાલિત વૈશ્વિક આંકડાકીય માહિતી પહેલ છે. હવે અહીં શું કહેવામાં આવેલ છે કે આંતરરાષ્ટ્રીય તુલના કાર્યક્રમ એ વિશ્વની સૌથી મોટી આંકડાકીય પહેલ છે. તેનું સંચાલન યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન આશ્રય હેઠળ વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવે છે. IMF દ્વારા કરવામાં આવતું નથી, જેનું સંચાલન વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવે છે. નીચેનામાંથી કોણે મની લેન્ડરિંગ અને ગેરકાયદેસર વન્ય પ્રાણી વેપાર અહેવાલ પ્રકાશિત કરેલો છે? તો મિત્રો, એ સંસ્થાનું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF. હવે એ બાબતની જે ડિટેલ્સ આપણને આપવામાં આવેલી છે એને એક વખત વિડીયો પોઝ કરી અને શાંતિથી વાંચી લેવી. નીચેનામાંથી કયા પાક માટે સરકારે ન્યૂનતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે? તો આપણને ચાર પાક આપવામાં આવેલા છે, બાજરા, મકાઈ, સૂર્યમુખીના બીજ અને કપાસ. આમાંના કયા પાક છે કે જેમાં આપણને ન્યૂનતમ ટેકાનો ભાવ એટલે કે MSP આપવામાં આવેલું છે? તો મિત્રો, તમામે તમામ જે આપણને આપવામાં આવેલા છે એ ચારે ચાર એવા છે કે જેના ઉપર ન્યૂનતમ ટેકાના ભાવ આપવામાં આવેલા છે, જે કૃષિ ખર્ચ અને ભાવો કમિશનની ભલામણના આધારે ભારત સરકારે ચોક્કસ પાકની વાવણીની સિઝનની શરૂઆતમાં અમુક પાકને એવા આવરી લેવામાં આવેલા છે કે જેના ટેકાના ભાવ આપવામાં આવશે, જેમાં ખરીફ પાક જે કહેવાય એમાં ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, અરહર, મગ, ઉડાર એટલે કે અડદ, કપાસ, મગફળી, સૂર્યમુખીના બીજ, સોયાબીન, સેસમ અને નીગર સીડ. આવા પાકો જે છે એ લોકોને ટેકાના ભાવ આપવામાં આવે છે. જ્યારે રવિ પાકોની વાત કરવા જઈએ છે તો ઘઉં, જવ, મસૂર, ગ્રામ એટલે કે ચણા, રેપિડ, મસ્ટર્ડ, કેસર અને તોરિયા. જ્યારે અન્યની વાત કરીએ છીએ તો કોપરા, નાળિયેરની વાત છે, જૂટ, શેરડી વગેરેને MSP આપવામાં આવશે. લેસ મેનિયાસિસ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તે એક તે ભારત સહિતના ઘણા દેશોને અસર કરતી એક ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે. તે પ્રોટોજોન પરોપજીવોને કારણે થાય છે. તો આપણને આપવામાં આવેલા જે નિવેદનો છે એમાંના કયા નિવેદનો સાચા છે એ આપણે બતાવવાના છે. તો પહેલું અને બીજું એટલે કે બંને નિવેદનો આપણા સાચા છે એ આપણે જોવાની વાત છે. તો બંને નિવેદનો વિશે અહીં આપણને ડિટેલ્સ આપવામાં આવેલી છે, એક વખત વાંચી લેવી. જો હવે આપણી જે મિસાઇલ છે બ્રહ્મોઝ મિસાઇલ સંબંધિત આપણને બે વાક્યો આપવામાં આવેલા છે, એમાંના સાચા વાક્યો આપણે જણાવવાના છે. તો એક, તે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. બે, તે લિક્વિડ રેમજેટ એન્જિન આપવામાં આવેલું છે તેમાં. તો આપણને યોગ્ય વિધાનોની જો વાત કરવા જઈએ તો બંને વિધાનો યોગ્ય છે. બંને વિધાનોની યોગ્યની વાત કરવા જઈએ છે તો બ્રહ્મોઝ એ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, જે બ્રહ્મોઝ એરોસ્પેસ, ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ મંત્રાલય સંગઠન એટલે કે DRDO અને રશિયાના NPO મિસિનોસ્ટ્રોનિયા વચ્ચે સંયુક્ત સાહસ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે. એટલે બ્રહ્મોસની ફ્લાઇટ રેન્જ 290 કિલોમીટર સુધીની છે અને તે Mach 3ની મહત્તમ ગતિ સુધી પહોંચી શકે છે. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે વાક્ય બંને સાચા હોય છે તો આપણે એને વાંચવાનું કહી દેતા હોઈએ છીએ, પરંતુ આને કેમ આપણે ફરીથી ડિટેલ્સમાં લીધું છે એનું રીઝન છે કે જે ડિટેલ્સ મારે કેવી જરૂરી લાગશે એ ડિટેલ્સ હું ફરજિયાત રીતે તમને કહીશ. જે બીજું વિધાન પણ સાચું છે કે બ્રહ્મોસ એ બે તબક્કાને પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. પ્રારંભિક પ્રવેગક નક્કર પ્રોપેલેન્ટ બૂસ્ટર દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને સુપરસોનિક ક્રુઝ ગતિ પ્રવાહી બળતણ રેમજેટ સિસ્ટમ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે પર્યાવરણીય સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ રચાયેલી એક વૈધાનિક સંસ્થા છે. બે, તે વિદેશી અધિકારીઓ અને વન્ય પ્રાણી અપરાધ નિયંત્રણમાં સંકલનની સુવિધા માટે સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાને મદદ કરે છે. તો આપવામાં આવેલા આપણને જે ચાર ઓપ્શન છે એમાંના કયા ઓપ્શન આપણને ઉપરના બે નિવેદનોને યોગ્ય અથવા અયોગ્ય ધરાવે છે? તો માત્ર બીજું જે નિવેદન છે એ સાચું છે, જે પર્યાવરણીય સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ રચાયેલી વૈધાનિક સંસ્થા છે એ વાત ખોટી છે. જે બીજું વિધાન આપણને આપવામાં આવેલું છે કે તે વિદેશી અધિકારીઓ અને વન્ય પ્રાણી અપરાધ નિયંત્રણમાં સંકલનની સુવિધા માટે સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાને મદદ કરે છે, તો વાત 100% સાચી છે. હવે પહેલું વિધાન આપણું કઈ રીતે ખોટું છે એ પણ આપણે સમજવું જરૂરી છે કે વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એક વૈધાનિક મલ્ટિશિસ્ત સંસ્થા છે, જે પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ ભારત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે અને તે વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 હેઠળ સ્થાપિત થયેલું છે. જો આપણને કહેવામાં શું આવેલું હતું
કે તે પર્યાવરણીય સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ રજૂ થયેલ રચાયેલી છે, પરંતુ નહીં, પરંતુ એ વન્ય જીવન સુરક્ષા અધિનિયમ 1972 હેઠળ રચાયેલ છે. બીજું વિધાન સાચું છે, જેને વાંચી લેવું. નીચેનામાંથી કોણે કોપનહેગન લોકશાહી ડેમોક્રેસી સમિટ 2020નું આયોજન કર્યું હતું? તો આપણને ચાર ઓપ્શન આપવામાં આવેલા છે, એમાંનું જે બીજું ઓપ્શન છે અલાયન્સીસ ઓફ ડેમોક્રેસીસ, એ વિધાન આપણું સાચું થાય છે. હવે વાત કરીએ છીએ અલાયન્સીસ ઓફ ડેમોક્રેસીસ, જે કોપનહેગન જે ડેમોક્રેસી સમિટ જે રચાય છે એ ડેનમાર્કના કોપનહેગમાં દર ઉનાળામાં યોજાતી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે, જે અલાયન્સીસ ઓફ ડેમોક્રેસીસ દ્વારા આયોજિત કરવામાં આવે છે. કોપનહેગન લોકશાહી સમિટ 2020 જૂન 18, 19 અને 20 રોજ વર્ચ્યુઅલ રીતે યોજાઈ ગઈ, જે લોકશાહીના અલાયન્સીસ ફાઉન્ડેશન એક બિન નફાકારક એન્ડર્સ ફ્રોમ રેમ્યુનન્સ ભૂતપૂર્વ નાટો સેક્રેટરી જનરલ અને ડેનમાર્કના ભૂતપૂર્વ વડાપ્રધાન દ્વારા 2017 સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે, જે ફાઉન્ડેશનના 3 પ્રોગ્રામ ચલાવે છે, કોપનહેગન ડેમોક્રેસી સમિટ અભિયાન, ઇકોનોમિક્સ પ્રોગ્રામ અને ડેમોક્રેસી ફોર ડેમોક્રેસી. છેલ્લો ક્વેશ્ચન છે આજનો, ગરીબ કલ્યાણ રોજગાર અધિનિયમ અભિયાન સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તેમાં પરત ફરતા સ્થળાંતર કામદારોની મોટી સાંદ્રતાવાળા પસંદ કરાયેલ જિલ્લાઓ જાહેર કરાયેલા છે. આ અભિયાન માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય નોડલ મંત્રાલય છે. તો મિત્રો, આપણને આપવામાં આવેલા બંને વિધાનો સાચા છે. હવે જો બંને વિધાનો સાચા છે એની વાત કરીએ છીએ, તો રોજગાર ક્રમ ગ્રામીણ પબ્લિક કેમ્પેઇન કામ જે છે નામનો જે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે લોન્ચ કરવામાં આવેલો છે, એ COVID-19 દ્વારા જે વિસ્તારમાં વધારે પડતા અસરગ્રસ્ત કામદારો જે છે એ સ્થળાંતર કરીને જે પરત આવેલા છે એમને આજીવિકા પૂરી પાડવા માટેનો એક પ્રોગ્રામ છે. તે મિશન મોડમાં કામ કરશે. 116 જિલ્લાઓને પસંદ કરવામાં આવેલા છે, કે 2500 વર્ગોના કાર્ય પ્રવૃત્તિઓનું કેન્દ્રીય અમલીકરણ સામેલ. તેમાં પ્રત્યેક બિહાર, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના 6 રાજ્યોમાં વધારે પડતા પરત ફરતા જે સ્થળાંતરના કામદારોની મોટી સંખ્યા ત્યાં જોવા મળેલી છે, તો એ જિલ્લાઓને વધારે પસંદ કરવામાં આવેલા છે. આ અભિયાન માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય નોડલ મંત્રાલય છે અને આ અભિયાનના રાજ્ય સરકારની નજીકની સંકલન કરવામાં આવશે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે આને શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ કંઈક નવી જાણકારી મળી શકે. અને તમારા જે કંઈ પણ ફીડબેક હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.